હેલો દોસ્તો આજના વિડીયોમાં આપણે પચાસ મોસ્ટ એમ્પી પ્રશ્ન જોવાના છે આ પચાસ મોસ્ટ એમ્પી પ્રશ્નો પૈસા તલાટી માટે છે ટલાટીની પરીક્ષા ટૂંક જ સમયમાં છે એટલે આપણે વધુ સમય ના બગાડતા ફટાફટ પચાસ મોસ્ટ એમ્પી પ્રશ્ન જોઈશું અને આ દોસ્તો હજી સુધી જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી નાખજો કેમ કે આવા જ મોસ્ટ એમ્બી પ્રશ્નો અને પૈસા ટલાટીની ટેસ્ટ તમને રોજ મળતી રહે તો ચાલો શરૂ કરીએ આજના પૈસા તલાટી માટે પચાસ મોસ્ટ એમ્પી પ્રશ્નો પ્રશ્ન એક માઉન્ટ આબુ કઈ ગીરિમાળામાં આવેલું હવા ખાવાનું સ્થળ છે અને આન્સર આવશે ઓપ્શન એ અરવલ્લીમાં પ્રશ્ન બે ગુજરાત અને રાજસ્થાનમાં કયા પ્રકારના જંગલો જોવા મળે છે અને આન્સર આવશે ઓપ્શન એ પશ્ચિમ બંગાળ સાથે પ્રશ્ન ચાર ઇન્ડોનેશિયાની કઈ સમુદ્ર ધુનિમાં થઈને પેસેફિક મહાસાગર પસાર કરીએ તો કેનેડા અને યુએસએ પહોંચી શકાય છે અને આન્સર આવશે ઓપ્શન એ મલાકા સામુદ્ર ધુનિમાં થઈને પ્રશ્ન પાંચ ગુજરાત સરકાર દ્વારા આંતરરાષ્ટ્રીય કક્ષાએ સિદ્ધિ પ્રાપ્ત કરનાર ખેલાડીને એકલવ્ય એવોર્ડમાં પુરસ્કાર સ્વરૂપે સિનિયર કેટેગરીમાં કેટલી રકમ અપાય છે અને આન્સર આવશે ઓપ્શન બી એક લાખ જેટલી પ્રશ્ન છ મહાન કવિ હોમર કઈ ભાષાના કવિ છે અને આન્સર આવશે ઓપ્શન બી ગ્રીક ભાષાના પ્રશ્ન સાત શક્તિદૂત યોજના નીચેનામાંથી કઈ બાબત સાથે સંકળાયેલી છે અને આન્સર આવશે ઓપ્શન બી રમત ગમતમાં ખેલાડીને તાલીમ અને ભોજન પૂરું પાડવા બાબતે પ્રશ્ન આઠ કેવડા મચ્છદ ક્યાં આવેલી છે અને આન્સર આવશે ઓપ્શન બી ચાંપાનેરમાં પ્રશ્ન નવ ભારતનું નાણાકીય વર્ષ કયા મસ્તી ગણાય છે અને આન્સર આવશે ઓપ્શન બી એપ્રિલથી માર્ચ સુધી પ્રશ્ન દસ હોકીની રમતમાં ભારતે મલેશિયામાં રમલ વિશ્વકપમાં કયા પ્રથમવાર સુવર્ણચંદ્રક મેળવ્યો હતો અને આન્સર આવશે ઓપ્શન સી ઓગણીસો પંચોતેરમાં પ્રશ્ન અગિયાર એમએસ પાવર પોઈન્ટ કયા પ્રકારના સોફ્ટવેર છે અને આન્સર આવશે ઓપ્શન બી પ્રેઝન્ટેશન પ્રશ્ન બાર ટીવી પર આવતી તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ધારાવિક કયા પુસ્તક પર આધારિત છે અને આન્સર આવશે ઓપ્શન એ દુનિયાને ચશ્મા પ્રશ્ન તે નર્મદ દરમિયાન મુસલમાન કઈ તરફ મોઢું રાખે છે અને આન્સર આવશે ઓપ્શન એ પશ્ચિમ તરફ પ્રશ્ન ચૌદ ક્ષેત્રફળની દ્રષ્ટિએ કયો મહાસાગર સૌથી મોટો છે અને આન્સર આવશે ઓપ્શન એ પેસેફિક પ્રશ્ન નીચેનામાંથી કયો દર પ્રતિમાસે નક્કી થાય છે આના આન્સર આવશે ઓપ્શન ડી વિનયમય દર પ્રશ્ન સોળ પીઠોરા શું છે ઓપ્શન આદિવાસીની ચિત્રકળા પ્રશ્ન એલિસ બ્રિજ કયા દ્વારા બંધાયો હતો આના આન્સર આવશે ઓપ્શન સી હિંમતલાલ ધીરજરામ પ્રશ્ન અઢાર વિશ્વનો સૌથી મોટો બંધ કઈ નદી પર બાંધવામાં આવ્યો છે આનાન્સર આવશે ઓપ્શન ડી કોલંબિયા નદી પ્રશ્ન ઓગણીસ ભારતીય ગણિત આર્ય ભટ્ટનો સમયગાળો કયો છે આના આન્સર આવશે ઓપ્શન એ ઈસવીસન ચારસો છોતેર થી પાંચસો પચાસ પ્રશ્ન વીસ હલ્દી યુદ્ધ પંદરસો છોતેર માં કોની વચ્ચે થયું હતું આના આન્સર આવશે ઓપ્શન બી અકબર અને મહારાણા પ્રતાપ વચ્ચે દોસ્તો આપણે વીસ વીસ પ્લસ દસના સેટ જોઈશું એટલે કે આપણે પચાસ મોસ્ટી પ્રશ્ન જોઈ નાખશું પ્રશ્ન એક ભારતનો સાતપુડા ખાલી જગ્યા પ્રકારનું પર્વત છે આના આન્સર આવશે ઓપ્શન બી પ્રકારનો પ્રશ્ન બે પર્યાવરણ જાગૃતિ અંગે પૃથ્વી પરિષદ કઈ સાલમાં યોજવામાં આવી હતી આના આન્સર આવશે ઓપ્શન એ ઓગણીસો બોતેરમાં પ્રશ્ન ત્રણ વોલીબોલ બાસ્કેટબોલ બેઝબોલની રમતમાં પ્રત્યેક ટીમમાં કેટલા ખેલાડીઓ ક્રમશ હોય છે દોસ્તો આનો આન્સર આવશે ઓપ્શન સી છ પાંચ નવ એટલે કે વોલીબોલમાં છ બાસ્કેટબોલમાં પાંચ અને બેઝબોલમાં નવ પ્રશ્ન ચાર મહિલાઓને પ્રિય એવી બાંધણી માટે કયું શહેર જાણીતું છે આના આન્સર આવશે ઓપ્શન એ જામનગર છે પ્રશ્ન પાંચ સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મરીન કેમિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ગુજરાતમાં ક્યાં આવેલી છે આણન્સર આવશે ઓપ્શન સી ભાવનગરમાં પ્રશ્ન છે માહિતી પ્રક્રિયાકરણનું મોડલ નીચેનામાંથી સેના પર આધારિત છે અને આન્સર આવશે ઓપ્શન બી કોમ્પ્યુટર સાધર પર પ્રશ્ન સાત રાજમદનશંકર તરીકે કોણ ઓળખાતું હતું આન્સર આવશે ઓપ્શન એ વલ્લભરાજ પ્રશ્ન આઠ ખૂબ જ પ્રખ્યાત થયેલી જીથરા બાભાની વાર્તા માટે કોણ જાણીતું છે આન્સર આવશે ઓપ્શન ડી કાંજીભુટા બારોડ પ્રશ્ન નવ અક્ષરધામ મંદિર જે ગાંધીનગરમાં આવેલું છે તે મંદિર કેટલા એકરમાં ફેલાયેલું છે આન્સર આવશે ઓપ્શન સી તેવી સેકરમાં પ્રશ્ન દસ પરમાણુ ભઠ્ઠીમાં મદદ તરીકે કયા પદાર્થનો ઉપયોગ કરવામાં આવે છે આના આન્સર આવશે ઓપ્શન ડી ભારે પાણીનો પ્રશ્ન અગિયાર લક્ષદ્વીપ કયા હાઈકોર્ટના ક્ષેત્રમાં આવે છે આના આન્સર આવશે ઓપ્શન બી કેરળ રાજ્યમાં પ્રશ્ન બાર મોહિની અટ્ટનમ કયા રાજ્યનું નૃત્ય છે આન્સર આવશે ઓપ્શન સી કેરળ રાજ્યનો પ્રશ્ન તેર આર્ય સમાજની શરૂઆત ક્યાં થઈ આના આન્સર આવશે ઓપ્શન ડી મહારાષ્ટ્રમાં પ્રશ્ન ચૌદ વીસીમાં શોષણ અંગ કયું હોય છે આનાન્સર આવશે ઓપ્શન એ બુક લંક્સ

પ્રશ્ન ઓગણી નીચેનામાંથી કયા ગુજરાતી સુધારકે પંજાબ અને હરિયાણાને પોતાની કર્મભૂમિ બનાવી હતી આના આન્સર આવશે ઓપ્શન એ દયાનંદ સરસ્વતીએ પ્રશ્ન વીસ ભારતની કઈ નદીઓનો પ્રવાહ પૂર્વથી પશ્ચિમ તરફ વહે છે આના આન્સર આવશે ઓપ્શન સી નર્મદા અને તાપી નદીનો પ્રશ્ન એક ધોળાવીરાના ઉત્કલન કરતા કોણ હતા આના આન્સર આવશે ઓપ્શન એ આર એસ બિસ્ટ પ્રશ્ન બે સંઘર્ષ કાળમાં ગુજરાત પુસ્તક કઈ ઘટનાના આધારે લખાયેલ છે અને આન્સર આવશે ઓપ્શન સી કટોકટી ઓગણીસો પંચોતેરના આધારે પ્રશ્ન ત્રણ ગુજરાતના બીજા મુખ્યમંત્રી કોણ હતા અને આન્સર આવશે ઓપ્શન સી બળવંતરાય મહેતા પ્રશ્ન ચાર બે હજાર આઠમાં કઈ બેંક સ્ટેટ બેંક ઇન્ડિયામાં વિલીન થઈ હતી અને આન્સર આવશે ઓપ્શન એ સ્ટેટ બેંક ઓફ સૌરાષ્ટ્ર પ્રશ્ન પાંચ મહાત્મા ગાંધીજીએ કઈ શિક્ષણ સંસ્થા સ્થાપી અને આન્સર આવશે ઓપ્શન એ ગુજરાત વિદ્યાપીઠ પ્રશ્ન છ સમ્રાટ અશોકનો શિલાલેખ ગિરનારની ટળટીમાં કયા કુંડની નજીક આવેલો છે અને આન્સર અઢારસો ઓપ્શનસી દામોદર કુંડની નજીક પ્રશ્ન સાત ભાવનગર દરબાર સેવિંગ બેંકની સ્થાપના કોણે કરી હતી અને આન્સર આવશે ઓપ્શન સી ભાવ સીજીએ બીજાએ પ્રશ્ન આઠ નીચેના સોલંકી રાજાઓને તેમના સમયના ક્રમમાં ગોઠો અને આન્સર આવશે ઓપ્શન બી ચાર એક ત્રણ બે એટલે કે દુર્લભરાજ ભીમદેવ પ્રથમ સિદ્ધરાજ જયસિંહ અને કુમારપાળ પ્રશ્ન નવ ગુજરાતના વલભીમાં સાતમી સદીમાં કયા ચીની યાત્રાએ મુલાકાત લીધી હતી અને આન્સર આવશે ઓપ્શન એ યુ એન સ્તાંગે પ્રશ્ન દસ નીલમબાગ પેલેસ કયા શહેરમાં છે આનો આન્સર આવશે ઓપ્શન ડી ભાવનગર શહેરમાં દોસ્તો આપણે તલાટી માટે પચાસ મોસ્ટ હેમ્પી પ્રશ્નો જોયા હવે તમને એક સ્ટાર પ્રશ્ન આપવામાં આવશે સ્ટાર પ્રશ્નનો જવાબ તમારે જાતે એટલે કે કમેન્ટમાં જણાવવાનો છે તો સ્ટાર પ્રશ્ન છે કાથો ખાલી જગ્યા વૃક્ષમાંથી બનાવવામાં આવે છે ઓપ્શન છે એ ટીમરૂ ઓપ્શન બી ખેર ઓપ્શન સી સીમડો ઓપ્શન ડી આમાંથી એક પણ નહીં દોસ્તો આનો જવાબ તમારે કમેન્ટમાં જણાવવાનો છે અને દોસ્તો આવા જ રોજ મોસ્ટ હેમ્પી પ્રશ્નો મેળવવા માટે અને પૈસા તલાટીની ટેસ્ટ દેવા માટે અમારા ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને દોસ્તોમાં પણ શેર કરજો ચાલો મળીએ બીજે વિડીયોમાં જય હિન્દ જય ભારત